જો વૈશાલી છે પણ આ કાઉન્ટર તમને કેવો લાગે અને આ સ્પેસ કેવી લાગે કોઈ અત્યારના તક તો પ્રોટીન આપણે જોઈએ તો અત્યારના સેવન્ટીન થર્ટી ફાઈવ છે તો લોંગ ટર્મ ટ્રેન્ડ તો હજી બી ઠીકઠાક જ છે એમના થોડું કરેક્ટિવ મૂવ આવ્યું છે લોંગ કરેક્ટિવંગ કન્સોલિડેશનિંગ સાડા સોળસો નો એક સપોર્ટ છે આ સપોર્ટ એટલે ખ્યાલથી આ એક લેવલ બની રહ્યું છે અક્યુમ્યુલેટ કરવા માટે અને વ્યુ ગેટ્સ નેગેટેડ અગર પંદરસો નો લેવલ તૂટે તો બટ ત્યાં સુધી મને લાગે છે કે આ સ્ટોક અક્યુમલેટ કરવું જોઈએ અને ફરી એકવાર એટલીસ્ટ ફોર ટુ થાઉઝન્ડના એક રેસિસ્ટન્સ માટે લેવાય બે હજારની ઉપર આ સસ્ટેન થાય તો ફરી એકવાર ન્યુ રાઉન્ડ ઓફ સ્ટ્રેન્થ દેખાશે તો બે હજારના રેઝિસ્ટન્સ માટે ટાર્ગેટ માટે અત્યારના અમે પ્રોટીની ગવર્નન્સ પર એક શોર્ટ ટર્મ વ્યૂ માટે નજર રાખી શકો છો ને એ જ કાઉન્ટર પર એક બીજો પણ સવાલ આવ્યો છે જગદીશભાઈ અને ખાસ તમારા માટે જ એ સવાલ આવ્યો છે સંજીવ પટેલનો આઈ થિંક મેં સવાલ આવતા જોયો અને

એટલે એ આજના ઓએફએસસીની અંદર રિટેલ પાર્ટિસિપેશન કરીને પણ આ શેર લઈ શકે છે જે જાતનું એ આપણે જાણીએ છીએ કે પેન કાર્ડથી મારી તમારા જેટલા બી જે કાર્યો છે આ પર્ટિક્યુલર કંપની હંમેશા પોતે હેન્ડલ કરતી આવી છે અને વર્ચ્યુઅલ આ ધીસ ઇઝ ધ ઓનલી સોલ કંપની ઇન ધ હોલ કન્ટ્રી કે જેની સાથે આમ તમે ગણો તો કોઈ કોમ્પિટિશન જેવું કસાય નથી એટલે કંપનીનું જે વર્કિંગ છે એમાં ધીસ નથિંગ કન્સર્ન વિથ ધી મેન્યુફેક્ચરિંગ ઓર નોટ કન્સર્ન વિથ ધી ઇકોનોમી આમ તમે ગણો તો વિચ ઇઝ અ બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ એવરી ઇન્ડિવિજ્યુઅલ એટલે આ જાતના શહેરોમાં ચોક્કસ તમારે રોકાણ કરવું જોઈએ અને હું તો એમને હજી પણ સલાહ આપીશ કે આ જે ઓએફએસ છે તમે ચોક્કસ એની અંદર એપ્લાય કરો અને કટ ઓફ પ્રાઇસે કરજો કે જેથી તમને જે ભાવ ફાઇનલી નક્કી થતો હોય એટલે કંપનીએ તો ભલે તમને નીચા ભાવે આપ્યો હોય પણ જો કટ ઓફ કદાચ ઉપરની તરફ આવે તો તમને કદાચ એ ભાવે મળી શકે તો મારી તો સલાહ છે કે તમે ચોક્કસ કટ ઓફ ભાવે કરો અને આમાં ચોક્કસ રોકાણ કરો અને આપણે જાણીએ છીએ કે આ જાતના શહેરોમાં એક વસ્તુની સૌથી મોટી આ ખાસિયત એ છે કે તમે આજે લઈને એને કાલે બી વેચી શકો છો કારણ કે આવતીકાલે તમારા ડિમેટ એકાઉન્ટમાં એ આવી જશે તો આ જે એપ્લાય કરે આ પર્ટિક્યુલર શેરની અંદર આમાં વી આર વેરી બુલિશ ઓન ધીસ એટલે એનો જે બે હજાર બસો પચીસનો ભાવ છે તો આવશે ને આવશે કદાચ લાંબા ગાળાનું તમે વ્યૂ જુઓ તો એ ચોવીસો પચીસ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે પણ ઇવન જે એનો ઓલ ટાઈમ હાઈ છે તો ચોક્કસ આવી શકે છે હે તો બી યસ તમે નિવેશ કરો અને આજે જ નિવેશ કરો એફએસ રિટેલ રોકાણકાર માટે આજે શરૂ થઈ ગયો છે અને કટ ઓફ પ્રાઇસ પર તમે પ્લીઝ અહીંયા એન્ટ્રી લેજો અત્યારના આપણે ટાર્ગેટ અહીંયા બે હજાર બસો પચીસના સુધી પણ આપણે જોઈ શકીએ છીએ શોર્ટ ટર્મ ટાર્ગેટ આપણે બે હજાર સુધીના જોઈ શકીએ છીએ ઓલરેડી આપણે વૈશાલી આપણને એક લેવલ્સ આપ્યા છે તો યસ અહીંયા અ બિગ યસ છે આ કાઉન્ટર માટે